विद्यार्थी मित्रों नमस्कार, ओम शांति। हवे आजे आपणे मेंडलना एक संकरनो प्रयोग जोवानो छे। तो मेंडलनो एक संकरनो प्रयोग शुरू करिए तो पहला व्याख्या लखी छे कि एक संकरनो प्रयोग कोने कहेवाय, तो कि एक ज लक्षणना वारसागमन माटे करवामां आवता संकरणना प्रयोगने एक संकरण प्रयोग कहेवाय छे। तो ये शू कहे छे कि भाई एक ज लक्षणना वारसा माटे जे प्रयोग करवामां आवे एने एक संकरणनो प्रयोग कहेवाय। हवे मेंडले तो जुदा जुदा घणा लक्षणों छे ए ध्यानमां लीधा छे, पण एक संकरणना प्रयोगमां एक साथे एक ज लक्षण ध्यानमां लीधुं छे। हवे दाखला तरीके आपणे अहींया ए लक्षणनी वात करवानी छे, छोड़नी ऊंचाई। तो छोड़नी ऊंचाईनुं लक्षण ध्यानमां रही आ एक ज लक्षणने ध्यानमां राखी અને મેન્ડલે આ પ્રયોગ કર્યો એટલે આ પ્રયોગને એક સંકરણનો પ્રયોગ કહેવાય છે। હવે મિત્રો, મેન્ડલના પ્રયોગની એક ખાસિયત છે કે મેન્ડલ છે એ તેના પ્રથમ પ્રયોગની અંદર પરફલનનો પ્રયોગ કરતા અને બીજું જે પ્રયોગ છે એ સ્વફલનનો કરાવતા। તો પ્રથમ પ્રયોગ છે એને પરફલનનો પ્રયોગ કહેવાય। મિત્રો, પરફલન એટલે પરપરાગનયનથી બે જુદા જુદા છોડ હોય એમની વચ્ચે, હકીકતમાં તમે જાણો છો કે વટાણાના છોડ તો દ્વિલિંગી પુષ્પો ધરાવે છે, એમાં સ્વપરાગનયન થાય, સ્વફલન પણ થઈ શકે। પણ પ્રથમ પ્રયોગની અંદર મેન્ડલ છે એ પરફલનનો પ્રયોગ કરતા, બરાબર છે, એટલે કે ઇનેસ્ક્યુલેશન અને બેગિંગ જેવી પ્રક્રિયાઓ દ્વારા પરફલનનો પ્રયોગ છે એ કરતા, અને F1 પેઢીમાં બધા છોડ ઊંચા પ્રાપ્ત થયા। F1 પેઢી, મિત્રો, F1 એટલે ફિલિયલ 1 કહેવામાં આવે છે, જે પ્રથમ પેઢી કહેવાય। એટલે કે મેન્ડલે પ્રથમ પેઢીમાં શું કર્યું કે ભાઈ એમનો જે પ્રયોગ કરેલો, કે દાખલા તરીકે અહીંયા આ એના પ્રયોગનો એક સંકરણના પ્રયોગનો ચાર્ટ છે કે પી પેઢીમાંના પેરેન્ટ્સ પેઢી એટલે કે પિતૃ પેઢી, એક ઊંચો છોડ અને એક નીચો છોડ એવા સંકરણ માટે છોડ પસંદ કર્યા। હવે ખાસ અગત્યની બાબત એ છે મિત્રો, જે ઊંચો છોડ છે એનું જનીન બંધારણ કેપિટલ ટી છે, એટલે લક્ષણોની બાબતમાં આને શુદ્ધ છોડ કહેવામાં આવે છે। આ ઊંચો છોડ હોય છે, બરાબર, કેપિટલ ટી અને કેપિટલ ટી બંને લક્ષણો છે, બંને જનીન છે એ કેપિટલ દર્શાવ્યા છે, કારણ કે બંને પ્રભાવી જનીન છે। ઊંચો છોડ છે એનું સંકરણ નીચા છોડ સાથે કે જેનું જનીન બંધારણ સ્મોલ ટી છે, તો આ કેપિટલ ટી ધરાવતો નર છોડ છે, બરાબર છે, આ નર છોડ છે એનું સંકરણ નીચા છોડ કેપિટલ સ્મોલ ટી જેનું જનીન બંધારણ છે એવા માદા છોડ સાથે, એટલે આ છોડ નર છે અને આ છોડ છે માદા છે। તો મિત્રો જાણો છો, હવે આ છોડ છે બંને, તો આ જે કેપિટલ ટી છે એ વારસામાં આવશે, આમાંથી સ્મોલ ટી છે વારસામાં આવશે, તો આ પરફલન થતા જે F1 પેઢી પ્રાપ્ત થાય છે એના બધા છોડનું જનીન બંધારણ કેપિટલ ટી સ્મોલ ટી જ હોય, એટલે કે બધા છોડ છે ઊંચા થયા। હવે બધા છોડ ઊંચા થયા, આ ઊંચા છોડની ઊંચાઈ એના પિતૃના ઊંચા છોડ જેટલી જ પ્રાપ્ત થઈ, બરાબર છે। તો આ પરફલનનો જે પહેલો પ્રયોગ છે જેને F1 પેઢી કહેવામાં આવે છે, એટલે કે ફિલિયન 1 પેઢી કહેવામાં આવે છે, જેમાં બધા જ છોડ કેવા થયા, ઊંચા થયા। હવે બીજા પ્રયોગની વાત કરીએ તો પ્રયોગ 2 છે, તો પ્રયોગ 2ના જે પિતૃઓ છે મિત્રો એ F1 પેઢીની સંતતિ, જે છોડ પ્રાપ્ત થયા, તો F1 પેઢીમાં પ્રાપ્ત થતા બધા જે ઊંચા છોડ છે એનું સ્વફલન કરાવ્યું, તો F2 પેઢીમાં 3/4 છોડ ઊંચા અને 1/4 છોડ નીચા પ્રાપ્ત થયા। ચાલો, તો હવે એને ચાર્ટ દ્વારા આપણે મિત્રો સમજીએ
आ छे F2 पेढ़ी नो चार्ट। तो F2 पेढ़ी छे तो एमना जे जन्यु छे सॉरी पितृओ छे तो कैपिटल टी एने स्मॉल टी एनु स्वफलन कैपिटल टी अने स्मॉल टी जनीन धरावता छोड़ साथे कर्युं। तो आ छोड़ पण मित्रों ऊंचो छोड़ छे कारण के कैपिटल टी स्मॉल टी छे एटले कैपिटल टी छे प्रभावी जनीन छे ऊंचाई माटेनुं जनीन छे एटले आ छोड़ ऊंचो छे अने आ छोड़ पण ऊंचो छे। आ केम बन्ने छोड़ ऊंचा छे कारण के आ बन्ने छोड़ छे ई वास्तविक एफ1 पेढ़ीमां जे मळेला छोड़ छे એમની વચ્ચે સ્વફલન કરાયું સ્વફલન થવા દીધું। તો હવે જ્યારે આ જે પિતૃ છે એનું જનીન બંધારણ કેપિટલ ટી સ્મોલ ટી છે તો એ જ્યારે જન્યુ ઉત્પન્ન કરશે ત્યારે બંને જન્યુમાં જુદા જુદા જનીનો દાખલ થશે એટલે એક જન્યુમાં કેપિટલ ટી અને એક જન્યુમાં સ્મોલ ટી એટલે કે બે પ્રકારના જન્યુ ઉત્પન્ન કરે। સેમ આ પિતૃ છે એ પણ બે અલગ અલગ પ્રકારના જન્યુ ઉત્પન્ન કરશે કેપિટલ ટી અને સ્મોલ ટી જનીન ધરાવતા જન્યુ। અહીંયા પણ કેપિટલ ટી અને સ્મોલ ટી જનીન ધરાવતા જન્યુઓ। ઓકે હવે આ જન્યુઓ બે પ્રકારના જન્યુ બીજા બે પ્રકારના જન્યુ સાથે બે ગુણ્યા બે એટલે ચાર પ્રકારે ફલન થઈ શકે આ એક આ બે આ ત્રણ અને ચાર। હવે અહીંયા જોઈ શકો છો કે આ કેપિટલ ટી જનીન ધરાવતા જન્યુ જો આ જન્યુ સાથે જોડાય તો ફલિતાનનું જનીન બંધારણ કેપિટલ ટી થાય। આ કેપિટલ ટી જન્યુ છે એનું ફલન આ સ્મોલ ટી જનીન સાથે થાય જન્યુ સાથે થાય તો એ ફલિતાન બને એનું જનીન બંધારણ કેપિટલ ટી સ્મોલ ટી થશે। અહીંયાથી આ સ્મોલ ટી જનીન ધરાવતું જન્યુ અને આ કેપિટલ ટી જનીન ધરાવતું જન્યુ તો આ ફલિતાનનું જનીન બંધારણ કેપિટલ ટી અને સ્મોલ ટી થશે અને અહીંયાથી આ સ્મોલ ટી વાળું જનીન અને અહીંયાથી પણ આ સ્મોલ ટી વાળું જનીન એટલે આ બે જન્યુઓ ફલનમાં ભાગ લે તો ફલિતાનું જનીન બંધારણ છે સ્મોલ ટી થશે। તો આ એફ ટુ પેઢીની જે સંતતિ પ્રાપ્ત થઈ મિત્રો એફ ટુ પેઢીની સંતતિ એમાં એક આ બે આ ત્રણ અને ચાર આ ચાર છોડ પ્રાપ્ત થયા। હવે આ ચાર છોડમાંથી આપણે એવી વાત કરી કે 3/4 છોડ ઊંચા છે। હવે પ્રભાવિતાના નિયમ મુજબ મિત્રો આ કેપિટલ ટી અને આ સ્મોલ ટી કેપિટલ ટી બંને છે તો આ છોડ સ્વરૂપ પ્રકારે દેખાવમાં કેવો હશે તો કે ઊંચો થશે। અહીંયા કેપિટલ ટી અને સ્મોલ ટી છે આ છોડ પણ ઊંચો થશે આ છોડ કેપિટલ ટી સ્મોલ ટી એ પણ ઊંચો થશે અને સ્મોલ ટી આમાં બંને જનીનો પ્રચ્છન્ન છે મિત્રો એટલે પ્રચ્છન્ન જનીનો છે એટલે આ છોડ છે એ નીચો થશે। તો આ ઊંચો છોડ બીજો ઊંચો છોડ આ ત્રીજો ઊંચો છોડ અને એક નીચો છોડ તો સ્વરૂપ પ્રકાર છોડનો વટાણાના છોડ દેખાવમાં કેવા થશે એને સ્વરૂપ પ્રકાર કહેવાય ઊંચા કે નીચા બરાબર એને અંગ્રેજીમાં ફિનો ટાઈપ કહેવાય એટલે ત્રણ ઊંચા જેમ એક નીચા તો ઊંચા અને નીચા છોડનું પ્રમાણ કેટલું કહેવાય મિત્રો તો કે 3/1 કહેવાય બરાબર। હવે જનીન પ્રકારની વાત કરીએ મિત્રો જનીન પ્રકાર એટલે કે જીનોટાઇપ। હવે અહીંયા ચાર અલગ અલગ પ્રકારના ફલિતાનના જનીન બંધારણ તમારી સામે છે પણ વાસ્તવિક રીતે આ ત્રણ પ્રકાર જ છે કેપિટલ ટી કેપિટલ ટી કેપિટલ ટી સ્મોલ ટી આ બંને કેપિટલ ટી સ્મોલ ટી છે એટલે બંધારણની દ્રષ્ટિએ મિત્રો આ બંને સમાન કહેવાય બરાબર છે। તો એક પ્રકાર આ બીજો પ્રકાર અને સ્મોલ ટી એ ત્રીજો પ્રકાર। તો હવે મિત્રો જોઈ શકો છો તમે કે કેપિટલ ટી આમાંથી કેટલા છે ચારમાંથી તો કે એક કેપિટલ ટી સ્મોલ ટી આવા બંધારણ કેટલા છે તો કે બે અને સ્મોલ ટી જનીન બંધારણ કેટલા છે એક। તો જનીન પ્રકાર એટલે કે જીનોટાઇપ શું થશે એક કેપિટલ ટી જેમ બે કેપિટલ ટી સ્મોલ ટી જેમ એક સ્મોલ ટી એટલે કે જીનોટાઇપ શું થશે મિત્રો 1/2/1 પણ ફિનોટાઇપ એટલે કે સ્વરૂપ પ્રકાર કેવા થશે
तो के 3 जेम 1 बराबर छे। अहींया 3 ऊंचा प्राप्त थया, एक नीचा छोड़ प्राप्त थया, एटले फिनोटाइप छे बराबर छे 3 जेम 1 प्राप्त थशे, अने जीनोटाइप छे 1 जेम 2 जेम 1 प्राप्त थशे। एटले के 1 कैपिटल T कैपिटल T, 2 कैपिटल T स्मॉल T અને 1 સ્મોલ T સ્મોલ T। ઓકે મિત્રો, તો આ એક સંકરણના પ્રયોગની વાત થઈ। હવે મેન્ડલે એક સંકરણના પ્રયોગને આધારે કેટલીક બાબતો છે તારવેલી છે, તો એ પછીના પ્રશ્નમાં જોઈએ મિત્રો, કે મેન્ડલે તેના એક સંકરણના પ્રયોગને આધારે રજૂ કરેલા તારણો અથવા મંતવ્યો જણાવો। તો એક સંકરણના પ્રયોગમાં મેન્ડલે કેટલાક તારણો બતાવ્યા છે જેની વાત કરીએ, તો કોઈ બાબત સ્થાયી સ્વરૂપમાં, સ્થાયી સ્વરૂપમાં એટલે જે છે એમનું એમ જ, એમાં કોઈ બદલાવ આવે નહીં, એને સ્થાયી સ્વરૂપ કહેવાય। પિતૃમાંથી સંતતિમાં જન્યુઓમાં માધ્યમ દ્વારા ઉત્તરોત્તર પેઢીઓમાં વહન પામે છે। ઉત્તરોત્તર પેઢીમાં વહન પામવું એટલે પેઢી દર પેઢીમાં વહન પામવું, એક પેઢી એના પછીની પેઢીમાં આવે ને એના પછીની પેઢીમાં આવે ને એમ, એને ઉત્તરોત્તર પેઢીઓમાં વહન પામે છે એમ કહેવાય। તેમણે આ બાબતને કારકો તરીકે ઓળખાવ્યા, આજે આપણે તેને જનીનો તરીકે ઓળખીએ છીએ। તો મિત્રો, હવે વાત એવી છે કે કોઈ પણ સ્થાયી સ્વરૂપમાં પિતૃમાંથી સંતતિમાં જન્યુના માધ્યમ દ્વારા, હવે આપણે એક સિમ્પલ ઉદાહરણ જાણીએ છીએ કે કોઈ પણ પિતૃઓ છે, તો આ પિતૃઓના લક્ષણો છે મિત્રો, જાણો છો કે એક પિતાના લક્ષણો મિત્રો એક શુક્રકોષ દ્વારા અને એક માતાના લક્ષણો છે અંડકોષ દ્વારા એની સંતતિને વારસામાં આવે છે, એની સંતતિને વારસામાં આવે છે। તો આ વારસો જ પિતાના લક્ષણો અને માતાના લક્ષણો એની સંતતિને વારસામાં આવે છે, તો એ વારસો કોના દ્વારા આવે છે, તો કે એના જન્યુ એટલે કે પ્રજનન કોષ દ્વારા। તો પ્રજનન કોષમાં કોઈ એવો ઘટક છે, એવું દ્રવ્ય છે જે આનુવંશિકતા માટે અથવા તો વારસા માટે જવાબદાર છે, બરોબર છે, જે પેઢી દર પેઢી વહન પામે છે, એટલે કે ઉત્તરોત્તર પેઢીમાં વહન પામે છે। તેમણે આ બાબતને કારકો તરીકે ઓળખાવ્યા, એટલે કે મેન્ડલે જે ઘટક છે કે જે પેઢી દર પેઢી લક્ષણોનું વહન કરે છે એના માટે મેન્ડલે કારકો એવો શબ્દ વાપર્યો, મેન્ડલ કારક અથવા એને ઘટક કહેતા, આજે આપણે તેને જનીન તરીકે ઓળખીએ છીએ। કારણ કે મેન્ડલે જનીન એવો શબ્દનું પ્રયોજન ક્યાંય કરેલું નથી, એટલે અત્યારે આધુનિક વૈજ્ઞાનિકો જેને જનીન કહે છે એને મેન્ડલ કારકો અથવા ઘટકો કહેતા, બરાબર છે, કે જે કોઈ સ્થાયી સ્વરૂપ છે કે પેઢી દર પેઢી દર સંતતિમાં પિતૃઓમાં વહન પામે છે, મતલબ પિતૃઓમાંથી એની પછીની પેઢીઓમાં વહન પામે છે, તો એને શું કીધું મેન્ડલે, કારકો અથવા ઘટકો, જેને આજે આપણે જનીનો કહીએ છીએ। આ જનીનો આનુવંશિકતાના એકમો છે અને સજીવમાં ચોક્કસ લક્ષણોની અભિવ્યક્તિ માટેની માહિતી ધરાવે છે। લક્ષણોની અભિવ્યક્તિ એમ જો, એટલે લક્ષણો પ્રગટ થવાની રીત છે એને અભિવ્યક્તિ કહેવાય છે। હવે છોડ ઊંચો થાય મિત્રો, તો એ વનસ્પતિના છોડની ઊંચાઈની અભિવ્યક્તિ કહેવાય, છોડ નીચો રહે છે તો એ છોડની નીચી અભિવ્યક્તિ છે। તો ઊંચાઈની કે નીચાપણાની જે અભિવ્યક્તિઓ પ્રગટ થાય છે, બરોબર, તો જનીનો આનુવંશિકતાના એકમો કહેવાય અને સજીવોના ચોક્કસ લક્ષણોની અભિવ્યક્તિ માટેની માહિતી ધરાવે છે। વિરોધાભાસી અભિવ્યક્તિઓની જોડ દર્શાવતા જનીનોને એકબીજાના વૈકલ્પિક જનીનો એટલે કે એલેલ, અંગ્રેજીમાં એને એલેલ કહેવામાં આવે છે, એટલે કે તે જનીનનું થોડુંક ભિન્ન સ્વરૂપ છે। તો એ વાક્ય શું કહે છે,
विरोधाभासी अभिव्यक्ति नी जोड़। हवे दाखला तरीके ऊंचाई माटेनुं लक्षण छे मित्रों, तो लक्षण एक छे ऊंचाई नुं, पण ऊंचाई माटेना लक्षणों ना विरोधाभासी अभिव्यक्ति बे छे, छोड ऊंचो पण थाय अने छोड नीचो पण थाय। तो आ एक बीजाना वैकल्पिक, ऊंचाई माटे ऊंचो थवा माटे कैपिटल टी जवाबदार छे अने नीचापणा माटे आ स्मोल टी जवाबदार छे। मित्रों ऊंचापणा माटे, कारण के कैपिटल टी छे ने आपणे प्रभावी जनीन कहीए छीए अने स्मोल टी छे ई प्रच्छन्न छे, कारण के स्मोल टी ई कैपिटल टी नी हाजरी में अभिव्यक्त थतुं नथी, बराबर। एटले कैपिटल टी प्रभावी छे अने स्मोल टी छे ई प्रच्छन्न छे। तो आ विरोधाभासी अभिव्यक्तिनी जोड़ दर्शावता जनीनों ने एक बीजाना वैकल्पिक जनीनों कहेवामां आवे छे, अंग्रेजी में एने एलएल कहेवाय छे, बराबर छे। एटले कैपिटल टी अने स्मोल टी आ एक बीजाना वैकल्पिक जनीनों कहेवामां आवे छे, जे एक ज लक्षण माटेनी जुदी जुदी अभिव्यक्तिओ माटे जवाबदार छे। એટલે કે તે જનીનનું થોડુંક ભિન્ન સ્વરૂપ છે, મતલબ કેપિટલ ટી અને સ્મોલ ટી જે જનીન છે, હા, એ બંધારણની દ્રષ્ટિએ જનીનોમાં થોડુંક ભિન્ન સ્વરૂપ હોય છે। તો અહીં કેપિટલ ટી અને સ્મોલ ટી એકબીજાના એલએલ છે, માના કે વૈકલ્પિક જનીનો છે। આ પાછળનું વાક્ય છે મિત્રો, F1 પેઢીના विषम युग्मी छोड़नु जनीन बंधारण कैपिटल टी स्मोल टी छे। मित्रों F1 पेढ़ी, तो F1 पेढ़ी ना विषम युग्मी छोड़नु बधाज छोड़ विषम युग्मी छे, कारण के जे पितृ पसंद कर्या छे मित्रों कैपिटल टी अने स्मोल टी, आ छोड़ ऊंचो छे आ छोड़ नीचो छे। तो F1 पेढ़ी में जे छोड़ प्राप्त थाय छे या बधाज छोड़नु जनीन बंधारण केवुं छे, कैपिटल टी स्मोल टी आ बधाज छोड़ केवा छे, स्वरूप प्रकारे ऊंचा छे, अने वत्ता एक जनीन कैपिटल छे एक जनीन स्मोल छे, एटले जनीन बंधारणनी दृष्टिए आ बधाज ऊंचा छोड़ मित्रों विषम युग्मी कहेवाय छे। केम विषम युग्मी कहेवाय छे? कारण के एक ज लक्षण माटेना बे विरोधाभासी जनीनो छे, एक कैपिटल टी अने एक स्मोल टी, एटले आ छे विषम युग्मी छोड़नु जनीन बंधारण। तो केवुं छे मित्रों? कैपिटल टी स्मोल टी छे, परंतु तेनुं स्वरूप प्रकार एटले के ऊंचो छोड़, स्वरूप प्रकार केवुं छे? ऊंचो, स्वरूप प्रकारे ऊंचो छे, कारण के कैपिटल टी छे ए बिल्कुल कैपिटल टी पितृने समान छे। हवे मित्रों आ जे पितृ छे, बराबर, कैपिटल टी आ छोड़ केवो छे? ऊंचो। तो कैपिटल टी आ छोड़नी ऊंचाई जेटली ज कैपिटल टी स्मोल टी नी ऊंचाई छे, मतलब के आ बन्ने जनीन बंधारण मित्रों बेनु अलग छे, कैपिटल टी छे अने आनु जनीन बंधारण कैपिटल टी स्मोल टी होवा छताय बन्नेनु स्वरूप प्रकार छे ई बिल्कुल समान छे, पण बन्नेनु जनीन प्रकार छे जुदा जुदा छे। जनीननु बंधारण कैपिटल टी, अहींया कैपिटल टी स्मोल टी छे। ओके, અહીં અસમાન કારકોની જોડમાંથી કોઈ એક કારક બીજા કારક પર પ્રભાવી થઈ જાય છે, તો અસમાન કારકોની જોડ કેમ અસમાન કીધી મિત્રો? એક પ્રભાવી છે એક પ્રચ્છન્ન છે, મતલબ એક કેપિટલ ટી છે એક સ્મોલ ટી છે, તો આ અસમાન કારકોની જોડમાંથી કોઈ એક કારક બીજા કારક ઉપર પ્રભાવી થઈ જાય છે, તો સીધી વાત કે કેપિટલ ટી છે મિત્રો આ છે એ પ્રભાવી જનીન છે, કોના પર પ્રભાવી છે? તો કે સ્મોલ ટી ઉપર, એટલે પ્રભાવી જનીન હોય એ પોતાની અભિવ્યક્તિ દર્શાવે એટલે છોડ છે ઊંચો બને, આ કેપિટલ ટી પ્રભાવી જનીનની હાજરીમાં સ્મોલ ટી અભિવ્યક્ત થઈ શકે નહીં, મતલબ છોડ નીચો ન થાય, પરંતુ પ્રભાવી જનીન કેપિટલ ટીની હાજરીમાં આ બધા છોડ કેવા થશે? ઊંચા થશે। તો અહીં અસમાન કારકોની જોડમાંથી કોઈ એક કારક બીજા કારક ઉપર પ્રભાવી થઈ જાય તેને પ્રભાવી કારક કહેવાય અને બીજાને પ્રચ્છન્ન કારક કહેવાય। તો સીધી વાત છે મિત્રો, કેપિટલ ટી છે એ અહીંયા કેવું થશે? પ્રભાવી થશે, અને આ સ્મોલ ટી જનીન કેવો થશે? પ્રચ્છન્ન થશે। ઓકે, એટલે પ્રભાવી કેપિટલ ટી છે
तो ई अभिव्यक्त थाय एटले छोड़ केवो बनशे ऊंचो, अने स्मोल टी केपिटल नी हाजरी में अभिव्यक्त न थाय एटले छोड़ नीचो बने नहीं। नेक्स्ट पॉइंट जोईए, प्रभावी जनीन माटे कैपिटल अक्षर, आ जाणो छो मित्रों प्रभावी जनीन माटे आपणे कयो अक्षर वापरीए छीए, कैपिटल, तथा प्रच्छन्न जनीन माटे स्मोल अक्षर, एटले प्रच्छन्न माटे स्मोल अक्षर आ स्मोल टी, एक ज प्रकारना उपयोगमां लेवाय छे। हा, एक ज प्रकारना एटले चालो आ कैपिटल छे आ स्मोल छे पण छे तो बंने टी ज के नहीं, बराबर, एटले एक ज प्रकारना एक लक्षण माटे एक ज प्रकारना कैपिटल अने स्मोल लेटर नो उपयोग थाय छे, अलग अलग नहीं। अहीं कैपिटल टी अने स्मोल टी, नहीं के कैपिटल टी अने स्मोल डी, जो आवो प्रयोजन न थई शके मित्रों, एक ज लक्षण माटे आ कैपिटल टी प्रभावी अने स्मोल डी छे प्रच्छन्न एवं न थई शके, कारण के आ कैपिटल छे आ कया लक्षण माटेनुं जनीन छे અને આ સ્મોલ ડી છે એ કયા લક્ષણ માટેનું જનીન છે એ સ્પષ્ટીકરણ થતું નથી, પણ જે કેપિટલ અક્ષર હોય એનું સ્મોલ અક્ષર જ પ્રચ્છન્ન માટે વાપરવામાં આવે છે, જેથી કરીને કોઈ પ્રભાવી કે પ્રચ્છન્ન લક્ષણ માટેની કોઈ દ્વિધા ઉત્પન્ન થાય નહીં। એટલે કે પ્રભાવી જનીન માટે કેપિટલ અક્ષર અને પ્રચ્છન્ન જનીન માટે સ્મોલ અક્ષર, અને એક જ પ્રકારના કેપિટલ ટી તો સ્મોલ ટી એનો પ્રચ્છન્ન, એટલે બે વૈકલ્પિક કારકો છે, પણ અલગ અલગ કેપિટલ અને સ્મોલ લેટર છે એ ઉપયોગ કરી શકાય નહીં। નેક્સ્ટ પોઈન્ટ, કેપિટલ ટી સ્મોલ ટી છોડ એક લક્ષણ જે ઊંચાઈનું નિયંત્રણ કરતા જનીન માટે વિષમયુગ્મી છે। હા, તો કેપિટલ ટી અને સ્મોલ ટી છોડ એક લક્ષણ છે જે ઊંચાઈનું છે, કારણ કે કેપિટલ ટી અને સ્મોલ ટી ધરાવતું મિત્રો જનીન બંધારણ છે એ વિષમયુગ્મી છે, પણ છોડ છે એ ઊંચો છે કારણ કે કેપિટલ ટી પ્રભાવી છે એ અભિવ્યક્ત થાય, તેને એક સંકરણ કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? એક સંકરણ, અને કેપિટલ ટી કેપિટલ ટી તથા સ્મોલ ટી વચ્ચે કરવામાં આવેલ સંકરણને એક સંકરણ પ્રયોગ કહેવામાં આવે છે, જે મેન્ડલે જે એક સંકરણના પ્રયોગ કરેલા, તો એના પિતૃ છે ઊંચો છોડ છે એનું જનીન બંધારણ કેપિટલ ટી છે, અને નીચું જનીન બંધારણ ધરાવે છે મિત્રો એનું જનીન બંધારણ છે સ્મોલ ટી। ઓકે મિત્રો, તો ફરીથી આપણે થોડી ચર્ચા કરી લઈએ એક સંકરણ માટેની, કે મેન્ડલે પી પેઢી તરીકે ઊંચો છોડ જનીન બંધારણ કેપિટલ ટી છે, આ સમયુગ્મી મિત્રો શુદ્ધ છોડ કહેવાય, અને આ નીચું શુદ્ધ છોડ છે, બરાબર છે, આ ઊંચો શુદ્ધ છોડ છે કારણ કે બંને કેપિટલ જનીનો છે, અહીંયા નીચો છે એ શુદ્ધ છોડ છે। F1 પેઢીમાં પ્રાપ્ત થતા બધા છોડ ઊંચા થયા કારણ કે જનીન બંધારણ કેપિટલ ટી સ્મોલ ટી, એટલે કે બધા જ સજીવો વિષમયુગ્મી થયા। હવે આવા વિષમયુગ્મી સજીવો વચ્ચે મેન્ડલે સ્વફલન કરાવ્યું તો એમને F2 પેઢીની અંદર જુદા જુદા બે પ્રકારના છોડ પ્રાપ્ત થયા, કેટલાક છોડ ઊંચા અને કેટલાક છોડ નીચા। તો ઊંચા અને નીચા છોડનું પ્રમાણ મિત્રો કેટલું હતું? તો કે 3:1, આ 4 માંથી 3 છોડ છે ઊંચા થયા અને 1 છોડ છે નીચો થયો, એટલે ફિનોટાઇપ છે ઊંચા અને નીચા છોડનું પ્રમાણ 3:1 થયું, અને જનીન પ્રકાર મિત્રો કેપિટલ ટી 1, કેપિટલ ટી સ્મોલ ટી 2 અને સ્મોલ ટી 1 થશે। એટલે કે આ કેપિટલ ટી આ શુદ્ધ ઊંચો છોડ છે, સ્મોલ ટી બંધારણ ધરાવતો શુદ્ધ નીચો છોડ છે, જ્યારે કેપિટલ ટી અને સ્મોલ ટી બંધારણ ધરાવતો છોડ એ વિષમયુગ્મી અને ઊંચો છે, કે જેની ઊંચાઈ એના પિતૃ જેટલી જ હતી, એટલે F2 પેઢીમાં જે છોડની ઊંચાઈ પ્રાપ્ત થશે મિત્રો એ ઊંચાઈ એના પિતૃઓ જેટલી જ હોય છે, અને એ છોડ એના મૂળ F1 પેઢીના પિતૃ જેટલી જ હોય છે। એટલે કે F1 પેઢીમાં અને F2 પેઢીમાં મૂળ પિતૃ કરતા અલગ કોઈ પણ પ્રકારના લક્ષણો ધરાવતા છોડ પ્રાપ્ત થતા નથી।
એટલે મૂળ જે પિતૃવો હતા એવાન એવા જ છોડ પ્રાપ્ત થાય છે। ઓકે મિત્રો, તો આપણે આ વાત કરી એક સંકરણના પ્રયોગની અને એક સંકરણના પ્રયોગને આધારે રજૂ થયેલા તારણો વિશેની। ઓકે મિત્રો, આગળના લેક્ચરમાં નેક્સ્ટ ચર્ચા કરશું। ઓમ શાંતિ।